ભાવનગરમાં ખેડૂત ઉપર થઈ રહેલ દમનના પગલે હાર્દિક પટેલે કરી ખેડૂતો સાથે મુલાકાત. ભાવનગર, મહુવા અને તળાજાના 13 ગામોના ખેડૂતોની અલ્ટ્રાટ્રેક જમીન માઇનોંગનો મામલો. પાસ કન્વીનર હાર્દિક પટેલ મહુવાના નીચા કોટડા ગામે ખેડૂતોની લીધી મુલાકાત. ખેડૂતો પર થયેલ પોલીસ દમનના પગલે હાર્દિક પટેલે કરી ખેડૂતો. હાર્દિકભાઈ, નીચા કોટડામાં અપાયા અહીંયા સભા સંબોધી એક લોકોએ માંગ કરી મુખ્યમંત્રી અહીંયા રાજીનામું આપે, સરકાર તેમના પ્રશ્નો ઉપર ધ્યાન આપે. તમે પણ જણાવો, તમે પોતાની સરકારની વધેરા સાથે પણ અહીંયા કરી ખેડૂતો વધુ દુઃખી થશે એટલું ગુજરાત દુઃખી થશે, ગુજરાતનો વિકાસ ઉધાઈ જશે. અમે એટલા માટે જ ખેડૂતોને સ્પષ્ટ કહ્યું છે, કોઈ જ નેતાગીરીની ભાષામાં નથી કહ્યું છે કે ખેડૂતો જાગૃત થવું પડશે અને આવી દુનિયા સરકારોને ચૂકીને મોકલવાનું હવે બંધ કરવું પડશે. અને ઘણા લોકો કહેતા હતા કે અહીંયાના લોકો મળવા નથી માંગતા, જો હજારો લોકો એક નાની જગ્યામાં આવીને ઊભા થઈ ગયા. લોકોનો સાથ છે ને, સાથની સાથે લડવા માંગીએ છીએ ને, આવનારા દિવસોમાં લડતા રહીશું. સરકારની જવાબદારી છે કે ખેડૂતના હિતમાં વાત કરે, ખેડૂતોને ન્યાય અપાવે. હાર્દિક પટેલે કયા પ્રકારની મદદ પૂરી પાડવાની વાત છે? તમામ પ્રકારે, જે પ્રકારે ખેડૂતો કહેશે, આ ખાલી નાના કોટડાની વાત નથી, બીજા કોટડાની વાત નથી, જ્યાં પણ જરૂર પડશે ત્યાં તમામ રીતે તન મન ધન અને ગંધી સહયોગ આપવા તૈયાર છે. હાર્દિકભાઈ, ખાસ કરીને ચૂંટણી લડવાના સંકેત આપીને શું પાટીદાર અનામતથી આંદોલનથી દૂર થઈ રહ્યા છો તમે? ક્યાં આપ્યા, ક્યાં આપ્યા મને કહેજો. ન્યૂઝ 18 ગુજરાતીમાંથી વાત કરું છું. ક્યાં આપ્યા નથી એટલા માટેનું. ક્યાંક આપ્યા હશે? ક્યાંય નહીં. તમારા જો ઓફિશિયલી રિપોર્ટ હોય તો મને કહેજો. ચલો, ઓકે. ખેડૂત આગેવાન છું અને સમગ્ર રાજ્યમાં નહીં, સમગ્ર દેશમાં ખેડૂતોના પ્રશ્ન માટે હજારો રેલીઓ કાઢી છે અને ખેડૂતો માટે હજારો વખત જેલમાં ગયેલો છું. એટલે મનોભાઈ, અહીંયા એક રાજીનામાની વાત કરી મુખ્યમંત્રીના. આ જે સરકાર છે, દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, ગાંધીનગરમાં વિજયભાઈ રૂપાણીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષ વિજયભાઈ અમિતભાઈ શાહ છે. આ ત્રણેય જણા એ વાણિયાઓ છે ખેડૂતોના. આ કૃષિ પ્રધાન દેશમાં કૃષિ ખેડૂતનો પુત્ર, ધરતી પુત્ર, અન્નદાતા વડો પ્રધાન હોવો જોઈએ, મુખ્યમંત્રી પણ ખેડૂત પુત્ર હોવો જોઈએ, ધરતી પુત્ર હોવો જોઈએ. આ ત્રણેયમાંથી એકેના નામે હાથ બહારનો ઉતારો નથી. આ તો વાણિયાઓની સરકાર છે, ઉદ્યોગપતિઓના ખોળે માથું નાખીને નાસનારાઓની સરકાર છે. આ કૃષિ પ્રધાન દેશ, ખેતી પ્રધાન દેશ, અન્નદાતાઓનો દેશ આજે જગતનો તાત પોષણક્ષમ ભાવ માટે એ વલખા મારી રહ્યો છે, આપઘાત કરી રહ્યો છે અને પોતાની જમીન ઉદ્યોગપતિઓને આ હડપ કરીને ઉદ્યોગપતિઓને આપવા માટેના કાયદા બનાવ્યા છે આ સરકારે. અમારી માંગ અત્યારે શું છે? અમારી માંગ એવી છે કે આ ગરીબ લોકોને, અભણ લોકોને કાયદાનો કોરડો વીંધીને આ હિટલરશાહી સરકારે નિર્દય લોકોને માથા ફાડી નાખ્યા છે, હાથ ભાંગી નાખ્યા છે અને કાયદાનો ડર બતાવીને જમીન હડપ કરવાનો કાયદો બનાવ્યો છે ને, એ હરગીજ અમે નહીં ચલાવી લઈએ. અમે મરી જાહુ મીટી જાહુ પણ એક ઇંચ જમીન આ સરકારને અમે નહીં આપી, નહીં આપી ઉદ્યોગપતિઓને. આ અમારો રોટલો છે, અમારા ગરીબ માણસનો રોટલો છે, અમારા અન્નદાતાનો રોટલો છે આ. પ્રિન્સ ચૌહાણ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી, તળાજા.